गुड मॉर्निंग फ्रेंड्स, एसपी सर हियर। चलो आगे बढ़िए। लास्ट लेक्चर में अंदर आपने रासायनिक प्रक्रिया नो वेग नी व्याख्या प्रक्रिया वेग नो सूत्र लख्यु तू अने मैं कीधु तू के रासायनिक प्रक्रिया जरे शुरू थाय अने अंत सुधी पहुंचे तो एक सरखा वेग थी थती नथी, एटला माटे आपने जोयु तू एनो सरेराश वेग अने ए सरेराश वेग नो सूत्र दाव्यु तू। ख्याल जैसे बधाने आवा आलेख पण मैं लास्ट टाइम दोर्या। तो आज चर्चा करवानी छे आपणे रासायनिक प्रक्रिया नो त्वरित वेग। पण लेक्चर स्टार्ट करता पहेला कही दू, वीडियो लास्ट सुधी जो केवो लागे छे वीडियो कमेंट्स करी शको छो, प्लस तमारा जेटला पण मित्रो होय बधाने ग्रुपमां शेर करो, लाइक करो एंड यूट्यूब चेनल जो सब्सक्राइब नथी करी तो प्लीज नीचे सब्सक्राइब बटन देखाय डूबो मारो, सब्सक्राइब करो करो। चलो आगळ वधी। रासायनिक प्रक्रियानो त्वरित वेग शुं छे? आ त्वरित वेग तो आपणे याद करो, मैं लास्ट लेक्चर नी अंदर एवुं तमने कीधुं हतुं के तमे अहींथी फोरबिन लईने सूरत सुधी जता हो। हवे तमे सूरत सुधी जता होय अने मैं एक्झेक्ट तमने फोन कर्यो के भाई तू क्यां पहोंच्यो, ओके, तमे तमारुं स्थान कीधुं हुं वडोदरा पहोंचवा आव्यो, ओके, अत्यारे तारी स्पीड केटली? हवे मैं तमने जे ते समय फोन कर्यो ए ज समय मैं तमने तमारी स्पीड पूछी तो तमे तेने शुं करवाना? મારી ગતિ આટલી છે। તો એવી રીતે પણ રાસાયણિક પ્રક્રિયા જયારે થતી હોય, મેં કીધું તેમ પ્રક્રિયક નો જથ્થો હોય ધીમે ધીમે ઘટતો જશે, નિપજ ધીમે ધીમે વધતી જશે। તો પ્રક્રિયક ઘટે નિપજ વધે, શરૂઆતમાં વેગ વધારે હશે ને પછી ઘટતો જશે, પણ કોઈ ચોક્કસ સમય ત્વરિત ઇન્સ્ટન્ટ એ જ સમય મારે પ્રક્રિયાનો વેગ જાણવો હોય તો રાસાયણિક પ્રક્રિયાનો જે ત્વરિત વેગ છે શોર્ટમાં દર્શાવાય આર ઇન્સ્ટન્ટ। બોર્ડ પર તમને દેખાતું હશે, મેં લખેલું પણ છે આર ઇન્સ્ટન્ટ। તો આર ઇન્સ્ટન્ટ તમે કઈ રીતે ગોતી શકો? તો એના માટે અચ્છા, જેમ સરેરાશ વેગ પ્રક્રિયક અને નિપજ બંને પરથી નક્કી થઈ શકે, કોઈ પણ એક પ્રક્રિયક અને કોઈ પણ એક નિપજ પરથી બી નક્કી થઈ શકે। જો વધારે પ્રક્રિયક અને વધારે નિપજ હોય તો કોઈ એક પ્રક્રિયક અથવા કોઈ એક નિપજની સાંદ્રતાને ધ્યાનમાં લઈને પણ નક્કી કરી શકાય। તો એવી જ રીતે ઇન્સ્ટન્ટ વેગ પણ પ્રક્રિયક નિપજ બંને પરથી નક્કી કરી શકો। ચાર પાંચ પ્રક્રિયકો એમાંથી કોઈ એકાદું પ્રક્રિયક લો તો પણ નક્કી કરી શકાય। તો ગયા વખતની જેમ જ આજે પણ આપણે સમજવા માટે ઉદાહરણ લઈએ છે, એક મોલ પ્રક્રિયક આર માંથી આપણે એક મોલ નિપજ પી બને છે। તો આપણે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા ધ્યાનમાં લીધી છે, રાસાયણિક પ્રક્રિયા કે આ પ્રક્રિયાની અંદર જ્યાં એક મોલ પ્રક્રિયકારમાંથી એક મોલ નિપજ પી બને છે, તો આ પ્રક્રિયક માટે અહીંયા પ્રક્રિયક આર ની સાંદ્રતા વિરુદ્ધ સમય નો આલેખ દોર્યો છે મેં પહેલા પ્રક્રિયક પરથી સમજી। તો પહેલા તો યાદ કરી લઈએ આપણે આર એવરેજ કેવી રીતે શોધતા હતા। કીધું તો મેં આર એવરેજ શોધતી વખતે કે આર એવરેજ આપણે કઈ રીતે શોધતા હતા, તો આપણે એવું કરતા હતા કે જુદી જુદી સાંદ્રતા, હવે સૌ ખબર જ છે સમય જ્યારે ઝીરો હોય એટલે પ્રક્રિયાની શરૂઆત થતી હોય ત્યારે મારી પાસે માત્ર પ્રક્રિયક જ હશે, તો પ્રક્રિયકનો જથ્થો એટલે કે એની સાંદ્રતા વધારે હશે, શરૂઆતની સાંદ્રતા થઈ ગઈ। જેમ જેમ સમય વધતો જશે એમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જશે, એ ઘટતી જશે, એ ઘટતી જશે, એ રે કે હવે કોઈ એક ટી વન સમય લઈ લેતા હતા અને એ ટી વન સમયે પ્રક્રિયકની જે સાંદ્રતા હતી એને આપણે નામ આપી દીધું હતું આર વન। પછી આપણે કોઈ એક ટી ટુ સમય લેતા હતા, ટી ટુ સમયે પ્રક્રિયકની જે સાંદ્રતા હોય એને આપણે કહી દેતા હતા આર ટુ, અને આર એવરેજ હું સરેરાશ વેગની વાત કરું છું તો સરેરાશ વેગ માટે આપણે શું લખ્યું હતું? પ્રક્રિયક છે એટલે માઇનસ પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય। અધરવાઇઝ મેં તમને કીધું હતું, તમને પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર જેને આપણે દર્શાવ્યો તો માઇનસ અંતિમમાંથી પ્રારંભિક બાદ એટલે
आर टू माइनस अपने लगता था आर वन छेद मार ते माटे लगतो समय गाळो એટલે टी टू माइनस टी वन प्रक्रियक पर थी अपने आर एवरेज आ रीते नक्की करता था याद छे तो एवी ज रीते प्रक्रियक पर थी मारे त्वरित वेग जाणवो होय तो रासायनिक प्रक्रिया थती होय एमां कोई पण आपेला चोक्कस समय आर इंस्टंट जाणवो होय तो एनो आलेख दोरी सांभळजो खास सांभळजो आलेख दोरवानो अने आलेख दोरी जे ते टी समय धारो के हूँ एम कहू चु मैंने आ समय आज मैं अह लखू टी समय ए टी समय मारे एनो त्वरित वेग जाणवो छे तो टी समय प्रक्रियक नी सांद्रता नो जे आलेख दोर्यो छे ए आलेख ने आ टी ज्या छेदतो होय ए छेद बिंदु आगळ आपणे दोरवानो थाय स्पर्शक अने ए जे स्पर्शक मळे ए स्पर्शक ना ढाळ परथी आ जे छे ए स्पर्शक दोर्यो मे એ સ્પર્શકનો મારે ઢાળ અહીંયા જે હું ઢાળ શોધીશ એ ઢાળનું મૂલ્ય મને માઇનસમાં મળશે આવી રીતે છે એટલે માઇનસ ઢાળનું જે ઢાળનું મૂલ્ય માઇનસમાં જે બી મળ્યું એને જ એ પ્રક્રિયાનો શું કહેવાય આર ઇન્સ્ટન્ટ ત્વરિત વેગ પણ એ ત્વરિત વેગ શોધવા માટે તમે આવું પણ કરી શકો અહીંયા આ જે છે પ્રક્રિયક સાઇડ ઇટ્સ કોલ પ્રક્રિયકની જે તે સાંદ્રતા હોય એનું વિકલન કરી નાખો ડીઆર અને આ જે ભાગ દેખાય છે નીચેનો जो तमारे आर इंस्टंट शोधवुं होय तो शुं करवानुं जे ते प्रक्रियक नी सांद्रता विरुद्ध समय नो आलेख दोर्यो ए आलेख मां जे ते समय तमारे एनो इंस्टंट वेग शोधवो होय સ્પર્શક દોરવાનો અને સ્પર્શક દોરી એનો ઢાળ સુધી નાખો તે ઢાળનું મૂલ્ય અને આર ઇન્સ્ટન્ટ જેટલું હોય એટલે પ્રક્રિયક પરથી આર ઇન્સ્ટન્ટ શોધવું હોય તો માઇનસ ડીઆર બાય ડીટી પડે છે ખબર અને ખબર પડી કે ના પડી આ વેગ શોધ્યો આપણે ઇન્સ્ટન્ટ ત્વરિત વેગ તો તમારે ત્વરિત વેગ શોધવું હોય તો આ રીતે શોધી શકો અને આર એવરેજ માટે તો આપણી પાસે પહેલી રીત હતી ગુલાબી રંગથી દેખાશે તમને જે પે ગયા વખતે પણ સમજાવી ચલો આવી જ રીતે ધારો કે નિપજ પરથી મારે સમજવું હોય હાલો હાલો સમજી લઈએ એમાં શું કહે બહુ મોટી વાત નથી તો નિપજો માટે બી આપણે ધારો કે હું કહી દઉં ટી વન સમય નિપજની જે સાંદ્રતા હતી એને આપણે શું કહેતા હતા પી વન પછી ધારો કે કોઈ ટી ટુ સમય તો ટી ટુ સમયે જે નિપજની સાંદ્રતા હોય એને આપણે કહેતા હતા પી ટુ યાદ છે ને બેટા આ બધું મેં ચલાવી દીધું છે તો આના પરથી એટલે કે નિપજ પરથી મારે આર એવરેજ શોધવું હોય તો નિપજ પરથી આર એવરેજ શોધવાનું સૂત્ર હતું હવે નિપજ છે એટલે વધારો થતો હોય તો પ્લસ ડેલ્ટા નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર બાય તે માટે લાગતો સમયગાળો અધરવાઇઝ જો મારે આને લખવું હોય તો બીજી ઘડી તો લખી શકું અંતિમ નિપજમાંથી પ્રારંભિક નિપજની સાંદ્રતા બાદ કરી છેદમાં તે માટે લાગતો સમયગાળાનો એટલે કે સમયગાળો ટી ટુ માઇનસ ટી વન લખાય ને આવું ખબર જ છે બધા સમજી જ ગયા છો બંને સેમ ટુ સેમ જ છે યાર હવે ધારો કે મને કોઈ ટી સમય હું કીધું હોત ધારો કે મને કોઈ ટી સમય ધારો કે અહીંયા આપણે લઈએ ટી સમય આ ટી સમય મારે ઇન્સ્ટન્ટ વેગ જાણવો છે આ જ પ્રક્રિયા માટે પણ એ પ્રક્રિયા માટે ઇન્સ્ટન્ટ વેગ મારે નિપજ પરથી નક્કી કરવો છે તો કઈ વાંધો નહીં જેમ પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોર્યો જે તે ટી સમયે તમારે ઇન્સ્ટન્ટ વેગ જાણો હતો ત્યાં તમે સ્પર્શક દોર્યો અને એનો ઢાળ શોધ્યો સેમ વસ્તુ યાર જે ટી સમયે તમારે ઇન્સ્ટન્ટ વેગ જાણવો છે તે સ્પર્શ બિંદુએ સ્પર્શક દોરવાનો એ જે સ્પર્શક હોય એનો ઢાળનું મૂલ્ય જે હશે એટલે આ જે હશે એ સ્પર્શકનો ઢાળ થશે જે ધન મૂલ્ય દર્શાવતો હશે પ્લસ ચાલો તો જે પણ ઢાળનું મૂલ્ય મળશે ધન મળશે અને એ ઢાળનું મૂલ્ય કોના જેટલું થશે આર ઇન્સ્ટન્ટ જેટલું તો આના માટે બી મારે લખવું હોય તો શું લખી શકાય જેમ પ્રક્રિયકમાં માઇનસ લખ્યું તેમ અહીંયા પ્લસ ડીપી બાય ડીટી યાદ રાખવું ખાસ એટલે જો નિપજ પ્રતિ શોધવું હોય તો પ્લસ અને પ્રક્રિયક પરથી શોધવું હોય તો માઇનસ પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ફેરફારનું વિકલન લઈ સમયનું વિકલન શોધી શકાય રીતે
ઇઝી છે આ દર્શાવવાની પદ્ધતિ છે. ડોન્ટ બી ગભરી ફાઈ, આગળ જ્યારે આવશે ત્યારે આના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. આપણે હજી વિકલ અને વિક સમીકરણ અને સંકલિત વિક સમીકરણ પણ ભણવાનું છે. હમણાં મેં કીધું તેમ બોલો, આના પરથી તમને અહીંયા ડીટી મળી જશે અને અહીંયા પરથી ડીપી. ક્લિયર છે? તો આ ઇન્સ્ટન્ટ વિક અને એવરેજ વિક કીધા. પ્રક્રિયક પરથી શોધવું હોય તો આ રીતે, નિપજ પરથી શોધવું હોય તો આ રીતે. ઇન્સ્ટન્ટ વિક પ્રક્રિયક પરથી શોધવું હોય, સોરી માય મિસ્ટેક, પ્રક્રિયક પરથી શોધવું હોય તો આ રીતે અને નિપજ પરથી શોધવું હોય તો આ રીતે. સર તમે આ બધું કીધું પણ પ્રક્રિયાના વેગનો એકમ બેકમ ના કીધું. બે યાર, યુ આર સો ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ, તમને બધાને ખબર જ હોય. હવે પ્રક્રિયાનો વેગ એ એવરેજ હોય કે ઇન્સ્ટન્ટ હોય, એવરેજ હોય કે ઇન્સ્ટન્ટ હોય, તમે બંનેના સૂત્રમાં લખો જોશો. સાંદ્રતામાં થતો ફેરફાર એટલે કે સાંદ્રતા અને છેદવર્તી માટે લાગતો સમય એટલે કે સમય. તો પ્રક્રિયા વેગનો એકમ, ચલો હું અહીંયા લખી દઉં છું, એટલે આ બંને માટે લાગુ હોય, ઇન્સ્ટન્ટ હોય કે એવરેજ વેગ હોય, તમે કોઈ પણ ની વાત કરો તો પ્રક્રિયા વેગનો એકમ શું લખી શકાય? તો પ્રક્રિયા વેગનો એકમ થશે સાંદ્રતા પ્રતિ સમય. એટલે કે જો સાંદ્રતા મોલારિટીમાં લીધી હોય, સાંદ્રતા યાદ રાખજો, ફરીથી બોલું છું, મોલારિટીમાં લઈએ તો સાંદ્રતા મોલારિટીમાં ઇન્ટુ છેદમાં આવતો સમય, સેકન્ડ, કલાક, જે બી હોય, ધારો કે સેકન્ડમાં લીધો છે તો છેદમાં સેકન્ડ આવશે, જેનો ઉપર લઈ જાવ તો સેકન્ડ ઇન્વર્સ એટલે મીટર, સોરી મોલર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. સાંદ્રતા મોલારિટીમાં, સમય કલાકમાં હોય તો મોલર ઇન્ટુ અવર ઇન્વર્સ, દિવસ હોય તો દિવસ ઇન્વર્સ, વર્ષ વર્ષ ઇન્વર્સ. પણ ધ્યાન રાખજો, યાદ રાખજો, યાદ રાખજો, યાદ રાખજો, જો વાયુમય પ્રક્રિયક સંકળાયેલા હોય, કોણ સંકળાયેલું હોય? વાયુમય. તો વાયુ માટે બી અહીંયા જે મેં પ્રક્રિયા કરી એમાં કે મેં વાયુનો ઉલ્લેખ કે કોઈનો ઉલ્લેખ નથી કર્યો, પણ જો પ્રક્રિયામાં પ્રક્રિયક કે નિપજ જેના પરથી તમે વેગ નક્કી કરો છો અને વાયુમય હોય, તો વાયુની સાંદ્રતા આપણે હંમેશા શેમાં લેતા હતા? દબાણમાં. વાયુની સાંદ્રતા આપણે કયા એકમમાં લેતા હતા? દબાણમાં વાયુની સાંદ્રતા લેતા હતા ને. તો જો પ્રક્રિયામાં પ્રક્રિયક કે નિપજ વાયુમય હોય અને એના પરથી તમે પ્રક્રિયાનો વેગ નક્કી કરી રહ્યા હોય તો એનો એકમ સાંદ્રતા છે, શેમાં લેવાની? દબાણ. દબાણ એટલે વાતાવરણમાં લઈએ, ધારો કે વાતાવરણ અને સમય, તો સેકન્ડમાં જશે એટલે વાતાવરણ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. પણ મેં આજે ગુલાબી રંગ દોર્યો છે એટલે કે લખ્યો છે, ભઈલા એ કોના માટે છે? જો પ્રક્રિયક કે નિપજ વાયુમય સ્વરૂપની સંકળાયેલી હોય તો. ક્લિયર છે અહીંયા સુધી? ડન. તો આ ઇન્સ્ટન્ટ અને આર એવરેજ. પણ અભી હમે ઓર કુછ વર્ણના હે જો હે હેલા, લેકિન ધ્યાન રખને નકર નહીં આવડેતા. આપણે વાત તો કરી કે પ્રક્રિયાના વેગ તમે આર એવરેજ કીધા હોય કે ઇન્સ્ટન્ટ કીધા હોય આ રીતે દર્શાવી શકો. હવે મેં અહીંયા જે વાત કરી હતી એ રાસાયણિક પ્રક્રિયાને જરા ઘૂરી ઘૂરીને જોવો. તો એક મોલ પ્રક્રિયકમાંથી એક મોલ નિપજ બનતી હતી, એનો અર્થ અહીંયા મેં લીધેલ ઉદાહરણમાં કે તત્વયુગમિતીય સહગુણાંક નથી. તો જો કોઈ રાસાયણિક પ્રક્રિયામાં તત્વયુગમિતીય સહગુણક આવે તો શું કરવાનું? યાદ રાખજો, તત્વયુગમિતીય સહગુણાંક અને પ્રક્રિયા વેગનો સંબંધ. ભાઈ ખાસ ધ્યાન રાખવા વસ્તુ છે, બહુ ઇઝી, હું એક બે ઉદાહરણ દ્વારા સમજાવીશ તમને. પરીક્ષાની અંદર એમસીક્યુ, એસક્યુ એની અંદર પૂછાતું હોય છે. તો પહેલા તો હું જનરલ વાત કરી દઉં, આપણે અહીંયા ભાગ પાડી દઈએ છીએ એટલે તમને જરા જોવામાં થોડી સરળતા પડી જાય. જો કોઈ રાસાયણિક પ્રક્રિયામાં એક મોલ પ્રક્રિયકને એક મોલ નિપજ હોય તો એના એવરેજ દર્શાવો. ચલો ને લખી દો. જો સહગુણક નથી તો એટલે કે એક મોલ પ્રક્રિયકારમાંથી એક મોલ નિપજ પી બને છે તો આવી પ્રક્રિયાનો એવરેજ વેગ, ધારો કે મારે આર એવરેજ શોધવો હોય તો આર એવરેજ કેટલો લખી શકાય? બંને પરથી દર્શાવીશ. એટલે પ્રક્રિયક પરથી લખવો હોય તો માઇનસ
डेल्टा आर बाय डेल्टा टी प्रक्रिया परथी शोधो के निपथ परथी शोधो वेग प्रक्रिया नो शोधो तर्कज मळवानो तो इज इक्वल टू जो शू थवानो निपज एटले डेल्टा पी बाय डेल्टा टी टूंक में आर एवरेज प्रक्रिया पर आ रीते निपज पर आ रीते शोधी सकते कि जयरे सहगुणक के एक हो समझाय धारो कि आना माटे मारे એટલે આ એક મૂળ પ્રક્રિયકમાંથી એક મૂળ નિપજ બને છે ત્યારે ઇન્સ્ટન્ટ વેગ શોધવો હતો તો ચલો આર ઇન્સ્ટન્ટ નું સૂત્ર હું શું લખી શકત તો લખી શકત કે આર ઇન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ જો પ્રક્રિયક પરથી શોધત તો માઇનસ ડીઆર બાય ડીટી એટલો જ વેગ પ્રક્રિયક પર અરે સોરી નિપજ પરથી તો નિપજ માટે પ્લસ ડીપી બાય ડીટી પડે ને ખબર પણ આ ક્યારે તત્વયુમિતીય સહગુણક નથી ત્યાં પણ ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા આપણે ઉદાહરણ લઈએ જનરલી ધ્યાન રાખજો એટલે ખબર પડી જશે તમને હમણાં ઇઝી છે લે એવી કોઈ રાસાયણિક પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયક કે નિપજના મોલ જુદા જુદા હોય એટલે ધારો કે એમ કહું એચઆઈ એનું વિઘટન કરીએ છીએ તો એમાંથી છૂટા પડે છે એચ ટુ અને આઈ ટુ તો જનરલી આ પ્રક્રિયાને સંતુલિત કરવા આપણે બે વડે ગુણીએ તો ટુ એચઆઈ નું વિઘટન થઈ અને એમાંથી એચ ટુ નાઇટુ છૂટા પડતા હોય તો આપેલ પ્રક્રિયા માટે આર એવરેજ અને આર ઇન્સ્ટન્ટ ના સૂત્ર શું લખી શકાય બોલો સમજાઈ જ જવું જોઈએ ના સમજાયું હોય તો ટેન્શન ના હું કહું છું તો જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં તત્વયુગમિતીય સહગુણક આવે શું આવે તત્વયુગમિતીય સહગુણક તો એ સમજવા માટે પહેલા એક મિનિટ અહીંયા ધ્યાન રાખજો ને જરા વ્યાપક પ્રક્રિયા લઈએ અત્યારે મેં ઉપર લખેલી પ્રક્રિયા હતી જે એમાં એક મોલ અને એક મોલ છે પણ હું એક વ્યાપક પ્રક્રિયાનું ઉદાહરણ લઉં એવી પ્રક્રિયા કે ધારો કે સ્મોલ એ મોલ પ્રક્રિયક એ ના સ્મોલ બી મોલ પ્રક્રિયક બી સાથે પ્રક્રિયા થઈ સ્મોલ સી મોલ પ્રક્રિયક સી બને છે અને સ્મોલ ડી મોલ પ્રક્રિયક સોરી નિપજ ડી બને છે તો આવી જો પ્રક્રિયાઓ કે જેમાં આગળ સહગુણકો આવતા હોય તો તમારે પ્રક્રિયા વેગ લખતી વખતે સહગુણકો ધ્યાનમાં લેવા પડે એટલે કે જો હું આ પ્રક્રિયા માટે આર એવરેજ લખું તો અહીંયા આર એવરેજ પ્રક્રિયા પરથી લખવું છે ચલો એમાં કયો પ્રક્રિયક લઈએ આપણે પહેલા એ તો એ પરથી લખવું હોય તો માઇનસ તો લખતા જ હતા પ્રક્રિયક છે એટલે એ પરથી શોધવું હોય તો ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી આ તો લખતા જ હતા પણ એનો જે પણ તત્વયુગમિતીય ગુણાંક હોય એના વડે આને ભાગવા પડે એટલે માઇનસ વન પણ એ જેના મૂળ હતા ઇન્ટુ ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી ચલો આવી રીતે પર બી પરથી શોધવું હોય તો માઇનસ વન પણ બી જે પણ મૂળ હોય એના વડે ભાગી દેવાના ઇન્ટુ બી ની સાંદ્રતામાં થતો ફેરફાર ને તે માટે લાગતો સમયગાળો ચલો નિપજ પરથી હોત તો પ્લસ નિપજમાં પ્લસ આવે ને સી છે તો વન બાય સી ડેલ્ટા સી ની સાંદ્રતામાં થતો ફેરફાર અપોન ડેલ્ટા ટી અને એવી જ રીતે પ્લસ વન અપોન સ્મોલ ડી ડેલ્ટા ડી બાય ડેલ્ટા ટી ક્લિયર તો અહીંયા ખાલી થયું શું કે જે સહગુણકો આવતા હતા તત્વયુગમિતીય ગુણાંકો આવતા હતા એના વડે તમારે એનું જે સૂત્ર હોય એને એટલા વડે શું કરવા પડે ભાગવા પડે ધારો કે આર ઇન્સ્ટન્ટ લખવું હોય ચલો 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 કલર બદલી દઈએ ખ્યાલ આવી જાય ધારો કે મારે આર ઇન્સ્ટન્ટ લખવું છે તો એ બી ઇઝી છે ને હવે સમજી જ ગયા હશો ને આર ઇન્સ્ટન્ટમાં બી સેમ વસ્તુ યાર ખાલી તત્વયુગમિતીય સહગુણક ધ્યાનમાં લેવાના એટલે માઇનસ વન બાય એ ડીએ બાય ડીટી ચલો નિપજ પરથી માઇનસ પ્રક્રિયકો એટલે માઇનસ આવે જ આગળ માઇનસ વન બાય બી ડીબી બાય ડીટી ચલો નિપજ આવ્યું એટલે પ્લસ વન બાય સી ડીસી બાય ડીટી હજી નિપજ જ છે પ્લસ વન બાય ડી આવું નહીં બોલવાનું ખરાબ લાગે આમ તો એક જ બાય ડી હોય એટલે ચાલે વાંધો નથી ડી ફોર ડી ની સાંદ્રતામાં થતો ફેરફાર બાય ડીટી તો જો તમને વ્યાપક સમીકરણમાં ખબર પડી હોય તો બોલો હવે આ ઉદાહરણમાં ખબર પડી જાય બોલો આ પ્રક્રિયા માટે મારે આર એવરેજ લખવું છે
तो बोलो प्रक्रिया पर थी लखवा जो आर एवरेज तो माइनस एच आई ની સાંદ્રતા માં થતો ફેરફાર લખવાનો પણ બી એ છે ને સગુણક તો માઇનસ 1/2 ઓકે સોરી માય મિસ્ટેક અહીંયા ડેલ્ટા આવશે ને આપણો ઓકે ચાલો ડેલ્ટા એચ આઈ ની સાંદ્રતા માં થતો ફેરફાર અને છેદમાં તે માટે લાગતો સમય ચલો એવી રીતે હવે નીપજ આવી ગયો તો ઇઝ ઇક્વલ ટુ કારણ કે પ્રક્રિયા એક તો બદલાતો નથી પણ જો આનો સગુણક કેટલો કહેવાય 1 अबे एक वडे ना भागो तो चाले सीधू लखी सको डेल्टा एच टू नी सांद्रता में थतो फेरफार अपॉन डेल्टा इज इक्वल टू प्लस डेल्टा आई टू नी सांद्रता में थतो फेरफार बाय डेल्टा टी आवडे बे इजी तो आप्यो छे चलो धारो के आना ज माटे मारे आर इंस्टेंट लखवू छे चलो 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 आर इंस्टेंट तो आर इंस्टेंट में शू थी गया खाली विकलन आवे एटले माइनस 1/2 डीएचआई नी सांद्रता बाय डीटी इज इक्वल टू प्लस टीएच2 नी सांद्रता बाय डीटी इज इक्वल टू प्लस डीआई2 नी सांद्रता बाय डीटी इन शॉर्ट कोई पण रासायनिक प्रक्रिया आपी होय एना परथी तमारे आर एवरेज लखवानो होय क्या इंस्टेंट लखवाना होय तो जारे तमे ये लखो छो त्यारे तमारे फरजियात एना जे तत्वयोगमितीय गुणांको छे तत्वयोगमितीय गुणांको एने तमारे ध्यान मा लेवा पड़े तमे राउंड भी कर्या छे देखाता छे बधाने पड़ी छे खबर फाइनल छे डन छे तो चलो एक बीजू उदाहरण पण हवे आ उदाहरण हूँ अहींया लखवानो नथी खाली कही दू चलो अपने एमोनियम बने खबर है धारो को नाइट्रोजन वत्ता हाइड्रोजन प्रक्रिया करीन बनावे मन्यू संतुलित करो तो जरा बे वडे भणशो हाइड्रोजन त्रण जोड़ी छ हाइड्रोजन त्रण जोड़ी छ એટલે આ નાઇટ્રોજન ના મૂળ કેટલા કહેવાય એક સારું ચલો તમારે જો કોણ થાય કહો ચલો બેમાંથી એક વસ્તુ કઈ સારી એવરેજ અથવા ઇન્સ્ટન્ટ કયો કહો अच्छा इंस्टेंट की तो ओके चलो तो आर इंस्टेंट लखी दिए छे चलो आना माटे आर इंस्टेंट मारे लखवू होय आर एवरेज तमार जाते लखण आर इंस्टेंट लखवू होय तो शू लगाय चलो प्रक्रिया पर थी माइनस 1/1 ना लखो तो चाले इंस्टेंट छे એટલે डी एन टू बाय डी टी इज इक्वल टू प्रक्रिया कच्छे जो हाइड्रोजन पण त्रण मोल छे अब मोल आया ना त्रण तो शू करीशू त्रण मोल छे એટલે माइनस 1/3 टी एच टू नी सांद्रता बाय डी टी इज इक्वल टू निपज आई जो तो प्लस 1/2 कारण के बी बोल था इनटू डी एन एच थ्री नी सांद्रता बाय डी टी અને જો આ એવરેજ લખવાનું હોય તો ખાલી ફરક શું થઈ જાય બધી જગ્યાએ શું આવી જશે ડેલ ટુ લા કશો ફરક પડતો નથી તો આવી રીતે તમને કોઈ પણ રાસાયણિક સમીકરણ આપ્યું હોય એના તમારે એવરેજ કે ઇન્સ્ટન્ટ વેગ લખવાના થાય એક મોલ હોય તો તમે ડાયરેક્ટ લખો જ છો પણ જો એમાં તત્વગમિતીય સહગુણાંક આવે તો તમારે વ્યાપક સૂત્ર યાદ રાખવાનું છે કે વ્યાપક સૂત્રમાં મેં જેમ તમને કીધું એમ ફરજિયાત આ દેખાતું જશે જો અહીંયા બોક્સ કર્યું મેં કે તમે જ્યારે પ્રક્રિયાનું एवरेज अथवा तो इंस्टेंट स्वरूपे वेगनी रजूआत करो छो એટલે કે વેગ લખો છો તો તમારે તત્વગમિતીય સહગુણકને ધ્યાનમાં લેવા પડે અને ઇન્સ્ટન્ટ હોય ઇન્સ્ટન્ટ વેગ હોય કે એવરેજ વેગ હોય એકમ તો સરખો જ હોય એકમ ખાસ યાદ રાખજો જનરલી આપણે મોલર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સની જ વાર્તા આવવાની છે પણ તેમ છતાંય અહીંયા મિનિટ ઇન્વર્સ પણ હોઈ શકે સમય તમે ગમે તે લઈ શકો મોલર ઇન્ટુ સેકન્ડ મિનિટ કલાક દિવસ વર્ષ ગમે અને વાયુ હોય તો વાયુ માટે દબાણમાં એક સાંદ્રતા મપાય એટલે વાતાવરણ ઇન્ટુ સેકન્ડ તો જ્યારે ક્યારે રકમની અંદર ક્યાં ઉલ્લેખ કરેલો હોય દાખલો ગણતરી વખતે વાતાવરણ ઇન્ટુ સેકન્ડ એનો ખબર પડી જ જવી જોઈએ વાયુ માટે વાત ચાલી રહી છે બાકી ખ્યાલ આવ્યો છે બધાને તો આજે અહીંયા સુધી રાખીએ છીએ બાકી જોઈશું આપણે ટોપિક કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ આજે આપણે ઇન્સ્ટન્ટ વેગ જો ઇન્સ્ટન્ટ વેગ એટલે શું અને તત્વગમિતીય સહગુણાંકનો વેગ સાથેનો સંબંધ જોઈશું तो जोईशु हवे बाकी टू बी कंटिन्यू नेक्स्ट टाइम ओके चलो बाय
Thank you.